યુથ કોંગ્રેસના જે કાર્યકરો છે અહીં વડોદરામાં ચક્કા જામ કરવાનો પ્રયાસ કર્યો છે. શહેરના અલકાપુરી રેસકોર્સ વિસ્તારમાં આંબેડકર સર્કલ ખાતે આપ અહીંયા જોઈ શકો છો યુથ કોંગ્રેસના જે કાર્યકરો છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, દેખાવો કરી રહ્યા છે અને ચક્કા જામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાછળ આપ કતારો જોઈ રહ્યા છે, યુથ કોંગ્રેસના કાર્યકરોએ જે ચક્કા જામ કર્યો છે તેને લઈને લાંબી કતારો પડી છે. અહીંયા પોલીસ પણ એક્શનમાં આવી છે. પોલીસે તમામ જે કાર્યકરો છે ચક્કા જામ કરવાનો પ્રયાસ કર્યો છે, દેખાવ કરીને રોડ પર બેસી ગયા છે, તેમની ધરપકડ કરી રહી છે. આપ અહીંયા જોઈ શકો છો કે ટીંગા ટોળી કરવામાં આવી રહી છે. જે પણ અહીંયા કાર્યકરો બેઠા છે પોલીસ તેમને ટીંગા ટોળી કરીને લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. યુથ કોંગ્રેસના તમામ કાર્યકરો કે રાજ્યમાં તાજેતરમાં જ લેવાયેલ બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની માંગ સાથે અહીંયા રોડ પર સુઈ ગયા છે. અને આપ અહીંયા જોઈ શકો છો જે પણ કાર્યકરો છે યુથ કોંગ્રેસના તેમના પર બળપ્રયોગ વડોદરા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ટીંગા ટોળી કરીને તમામ જે કાર્યકરો છે તેમને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખૂબ જ હોબાળો અહીંયા ચાલી રહ્યો છે વડોદરામાં. જે રીતે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં પ્રદર્શન એક પછી એક દેખાવો કરવામાં આવી રહ્યા છે અને અહીંયા જોઈ શકો છો કે પોલીસ ધક્કામુક્કી કરી રહી છે, સાથે સાથે જે પ્રદર્શનકારીઓ છે યુથ કોંગ્રેસના એ તમામની અટકાયત કરી રહી છે, ધરપકડ કરી રહી છે. આપણે અહીંયા જોઈ શકો છો તમામને અહીંયા પોલીસની વાનમાં બેસીને લઈ જવામાં આવી રહ્યા છે. જે પણ કાર્યકરો છે તેમની એક જ માંગ છે કોંગ્રેસની કે બિન સચિવાલયની જે પરીક્ષા લેવામાં આવી હતી તે રદ કરવામાં આવે અને તેને જ લઈને અહીંયા જે કોંગ્રેસના કાર્યકરો છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મારી માંગ એ છે કે બિન સચિવાલયની જે પરીક્ષામાં પહેલા ગેરરીતિ થઈ, એક વખત પરીક્ષા રદ કરવામાં આવી ગેરરીતિના કારણે, બીજી વાર ફરીથી પરીક્ષા રદ કરવામાં બીજી વાર પરીક્ષા લેવામાં આવી, ફરીથી ગેરરીતિ કરવામાં આવી રહી છે. આ ગેરરીતિનો વિરોધ કરવા માટે અમે લોકો માંગણી કરી રહ્યા છે કે વડોદરા આખા ગુજરાતના હજારો યુવાનો જે પરીક્ષાની તૈયારી કરતા હતા એમાં ગેરરીતિ કરીને મળતિયા ઈસમોને નોકરી આજે ચક્કાજામ કરવાનો કાર્યક્રમ કર્યો છે અને અમારે આગામી દિવસોમાં પણ જો આ પરીક્ષા રદ નહીં કરવામાં આવે તો જલ્દ કાર્યક્રમ કરતા રહીશું અમે. વડોદરા પોલીસે જે રીતે અટકાયત કરી છે યુથ કોંગ્રેસના કાર્યકરોની, તેમનું કહેવું છે કે એક જ માંગણી છે, જે માંગણી પરીક્ષાર્થીઓની છે કે બિન સચિવાલયની જે પણ પરીક્ષા લેવામાં આવી હતી તેમાં મોટા પાયે ગેરરીતિ થઈ હતી અને તેને જ લઈને પરીક્ષા રદ કરવામાં આવે. આ મામલે ગાંધીનગરમાં પણ ખૂબ હોબાળો મચ્યો. હવે આજે આંદોલન છે રાજ્યના બીજા ભાગોમાં, બીજા શહેરોમાં પ્રસરી રહ્યું છે અને તેના જ ભાગરૂપે આજે વડોદરામાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા, પ્રદર્શન કરવામાં આવ્યું અને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેટલા લોકો ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો છે એ તમામ યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી છે, પરંતુ ચક્કાજામની અસર અહીંયા વડોદરામાં રેસકોર્સ સર્કલ ખાતે જોઈ શકાય છે. તમામ જે વાહન ચાલકો છે એ ટ્રાફિકમાં ફસાયા છે, લાંબી કતારો અહીંયા જોવા મળી રહી છે. એનું કારણ એક છે કે જે પણ યુથ કોંગ્રેસના કાર્યકરો અહીંયા ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો રોડ પર બેસી ગયા, સૂઈ ગયા અને પોલીસ દ્વારા તેમની સાથે ધક્કામુક્કી પણ કરવામાં આવી, બળપ્રયોગ કરવામાં આવ્યો, ઘર્ષણ પણ થયું. આ દરમિયાન આ તમામ વચ્ચે પોલીસે યુથ કોંગ્રેસના જે કાર્યકરો છે તેમની અટકાયત કરી લીધી છે અને તમામને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે. આપ અહીંયા જોઈ શકો છો જે રીતે પોલીસ તમામ જે યુથ કોંગ્રેસના કાર્યકરો છે તેમની અટકાયત કરીને અહીંયાથી લઈ જઈ રહી છે, કારણ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી પોલીસની હોય છે. એટલા માટે જ આ તમામ જે યુથ કોંગ્રેસના કાર્યકરો છે આપ અહીંયા જોઈ શકો છો વેનમાં તેમને લઈ જવામાં આવી રહ્યા છે અને સૂત્રોચ્ચાર હજી પણ યુથ કોંગ્રેસના ચાલુ જ છે. તમામ જે કાર્યકરો છે પોલીસે તેમની અટકાયત કરી લીધી છે. પોલીસ દ્વારા લગભગ 7-8 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. સર કેટલા કાર્યકરોની અટકાયત? 8 હું બાઇટ નહીં આપી શકું સર, પણ કેટલા કાર્યકરોની અટકાયત કરવામાં? 8 કાર્યકરોની અટકાયત. શું કરી રહ્યા હતા અહીંયા? ચક્કાજામ કરીને એનો વિરોધ કરવામાં આવતો હતો પરીક્ષા અંગેનો. તો સ્પષ્ટ કહેવું છે અહીંયા જે પોલીસ અધિકારી છે તેમનું કે બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની માંગણી સાથે તેઓ ચક્કાજામ કરી રહ્યા હતા, વાતાવરણને ડોળવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેટલા જ માટે પોલીસે આવીને આજે કાર્યવાહી કરી છે અને જે પણ ચક્કાજામ કરવાનો પ્રયાસ કરનાર યુથ કોંગ્રેસના કાર્યકરો છે, લગભગ 8 જેટલા કાર્યકરો છે, પોલીસનું કહેવું છે એ તમામની અટકાયત કરી લેવામાં આવી છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.